તરુણ પટેલ, ચાલ ભાઈ, તારી જમાનત થઈ ગઈ છે. ઓ ભાઈ, ચાલ અહીંયા આવી જા સાઈન કરવા. મેડમ, તમને અલગથી કહેવાનું રહેશે કે શું? આખો દિવસ નથી અમારી પાસે. સાહેબ, અમારી જમાનત કોણે કરાવી? બારે ઊભા જોઈ લો તમે. હા, ઓકે, ગાડીની અંદર બેસો. પણ તમે કોણ? ગાડીની અંદર બેસો. આલ્યો પીઓ, થોડા ઠંડા બંડા થઈ જાવ, હજી તો ઘણી વાર છે. ગુજરાતીમાં એક કહેવત છે કે ધીરજના ફળ મીઠા. પણ અહીંયા ધીરજ કોને છે? દરેક લોકોને પૈસાવાળું થવું છે, અને એ પણ જલ્દીથી. મહેનત તો ક્યાં કોઈને કરવી જ છે, બસ પૈસા કઈ રીતે જલ્દીથી કમાય એના જ સપના જોવા છે. અને એવું જ એક સપનું મેં જોયેલું. બાય ધ વે, મારું નામ તરુણ છે. તમારી આજુબાજુ તમે જોશો તો 10 માંથી 7 લોકો તમને એન્જિનિયર જોવા મળશે, અને એ 7મો એન્જિનિયર હું છું. કેમ્પસ પ્લેસમેન્ટમાં લોકોને જોબ લાગે, અને મને લોટરી લાગી. મારે ટ્રેનિંગના 5 મંથ્સ થઈ ગયા છે, અને છેલ્લા 3 મંથ્સથી કંપનીના એક જ પ્રોજેક્ટમાં મેં ઇન્ટરેસ્ટ લીધો છે, અનઓફિશિયલી. તરુણ, હા. અરે યાર, આજે રિવ્યૂ મીટિંગ છે, ટ્રેનિંગનો લાસ્ટ મંથ. મને નથી લાગતું કે મારું કન્ફર્મેશન થાય. ટેન્શન શું લે છે? થઈ જશે. શું થઈ જશે? તારી જેમ ગોલ્ડ મેડલિસ્ટ તો નથી ને અમે. મને નથી લાગતું મારું કંઈ થાય. તરુણ સર તમને ઓફિસમાં બોલાવે છે. May I come in, sir? Yes, Tarun. Please come in. Have a seat. Yes, sir. Is there any problem, Tarun? Sorry, sir. You heard me right. Is there any problem?
No, no sir. There is no problem. See Tarun, when we hired you, your performance was too good for first 2 months during your training. But since last 3 months, your performance is very poor. Your productivity is almost zero. Karo jo so exactly. I want hungry lions in my office. Who are hungry to achieve their goals. જે લોકો પોતાના કામ પર ફોકસ કરે ના કે આજુબાજુની વાતો પર. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ. તમે જઈ શકો છો. યસ સર. ફોકસ ઓન યોર વર્ક તરુણ. યુ સ્ટીલ હેવ 1 month. એલ્સ યુ નો. કંપનીના પીસીમાં ઠેકાણા છે ને એને કામ ક્યાંથી થાય આમાં? અરે ભાઈ કેમ એટલો ગુસ્સે છે? જ્યાં મુકેશને કે કરી આપશે. મુકેશભાઈ, ઓ મુકેશભાઈ, કંપની આ લોકોને સુહાના પૈસા આપતી લાગે છે. મુકેશભાઈ, કોને સિસ્ટમ ગઈ? સિસ્ટમ નથી ગઈ, હવે પીસી હેંગ થઈ ગયું છે. ચાલુ કરી દો. હે, આવું ચા પીને. થોડી મને ભૂખ લાગી છે. એ મારો ફ્રેન્ડ હતો, એને શું એક પ્રોજેક્ટ ઉપર કામ કરવાનું હતું ને, તો મને કહેતો હતો કે તું કરી દઈશ એમ. બીજું કાંઈ નહીં. મેં તમને કાંઈ પૂછ્યું? અરે ભાઈ ઊભો રે, કોઈને કહેતો નહીં હોય યાર, મારી જોબ જશે. આ થોડુંક એક્સ્ટ્રા કમાવા માટે કરવું પડે છે. ફ્રીલેન્સિંગ તો મેં જે હમણાં જ સ્ટાર્ટ કર્યું છે, તું સમજે છે ને? ચા પીશો? હે, ચાલ ચા પીએ. ઓ ભાઈ કઈક બોલ હવે, ક્યારનો ચા જ પીવે છે, કઈ બોલતો પણ નથી. તમારી સેલેરી શું છે? ઓહો ભાઈ, કેમ આવું બધું પૂછે છે? પેલા કે છે ચા પીશો, હવે કે છે સેલેરી શું છે? બ્લેકમેલ તો નહીં કરે ને? જો ભાઈ, એમ તો છે ને હું બહુ જ ખરાબ માણસ છું. હા, હું મારા ઉપર આવી ગયો ને? અરે ના ના, જસ્ટ પૂછું છું તમારા જ ફાયદા માટે. મારા ફાયદા માટે? હા, તમારા જ ફાયદા માટે. કેમ નથી બનાવતા? કારણ કે હું ટીમ પ્લેયર છું,
ટીમ લીડિંગની સ્કિલ નથી મારામાં. ઇંગ્લિશ નથી આવડતું, ખાલી બીસીએ કર્યું છે એ પણ એક્સટર્નલમાં, અને ઇંગ્લિશ મીડિયમ તો ખાલી નામનું જ હતું. ટીમ લીડર બનવું છે? મારી પાસે એક મસ્ત બિઝનેસ આઈડિયા છે જેના સક્સેસફુલ થવાના ચાન્સીસ 100% છે. તમે કંપનીના બેસ્ટ કોડર છો, મારી સાથે જોડાઈ જાઓ, મારા પાર્ટનર બની જાઓ, લાખોમાં કમાશો. મસ્તી કરે છે? આઈ એમ સિરિયસ. આપણી જ ઓફિસનો પ્રોજેક્ટ છે જે ક્લાયન્ટે કેન્સલ કરી નાખેલો, ત્યારથી લઈને એ પ્રોજેક્ટ ઉપર કોઈએ ધ્યાન નથી આપ્યું, એમ નમ પડ્યો છે. એ કયો પ્રોજેક્ટ? લાઇફલાઇન ઝામ્બિયાનો પ્રોજેક્ટ. અરે એ તો મારો જ પ્રોજેક્ટ છે, મેં જ્યારે કંપની જોઈન કરી ત્યારે પહેલા આ જ પ્રોજેક્ટ ઉપર કામ કરેલું, એ પડ્યો મારી સિસ્ટમમાં. હા તો બસ એ જ પ્રોજેક્ટ ઉપર આપણે વર્ક કરવાનું છે. મેં આપણી ઇન્ડિયન માર્કેટ પ્રમાણે એને સેટ કરી દીધો છે, જાજા કંઈ ચેન્જીસ કરવાના નથી. હવે તમે એકવાર બનાવવાનું ચાલુ કરો એટલે આપણે વર્ક કરીશું. શું બનાવો ભાઈ, એ પ્રોજેક્ટને બનતા 1 વર્ષ થયું છે, ત્યાં સુધી પાર્ટનર બનીને શું કરવાનું? ઓહ, 1 યર, આ તો બહુ લાંબુ થઈ જશે. હાસ તો. વેઇટ, તમે કીધું કે એ પ્રોજેક્ટ તમારી સિસ્ટમમાં પડ્યો છે, તમે એને કોપી કરી શકો? ઓ ભાઈ, એ કંપનીનો ડેટા છે. પણ આપણે ક્યાં ડિટો કોપી કરવો છે? મેં કંઈક અલગ વિચાર્યું છે, આપણે ડિઝાઇન અને 1-2 ફીચર્સ ચેન્જ કરી નાખશું. કંઈક થઈ ગયું તો? કાંઈ ના થાય, એની ગેરંટી હું લઉં છું. છેલ્લા 5 વર્ષથી એમ નમ પડ્યો છે. હા તો ડીલ.